સરકાર બનાવવા જઈ રહ્યા છે, પીએમ બની રહ્યા છે, કેટલી ખુશી આપણે. એવો કયો પરિવાર હોય કે જ્યારે પોતાના પરિવારના એક સભ્ય દેશના વડાપ્રધાન બનતા હોય ને એ ખુશી ન હોય. અમારા પરિવારના બધા સભ્યો ખૂબ જ ખુશ છે અને દેશની જનતાનો અમે આભાર માનીએ છીએ કે ફરીથી અમારા ભાઈને દેશની સેવા કરવાનો જે સમય આપ્યો એ બદલ અમે એમના ઋણી પણ છીએ. કઈ રીતે આપ જશ્ન મનાવો છો? કારણ કે ફરી એકવાર આ જે સરકાર છે તે આપના ભાઈ બનાવવા જઈ રહ્યા છે, પીએમ પદ પર તે બેસવા જઈ રહ્યા છે, શું કહેશો? મારી પરિસ્થિતિ એવી છે કે પત્ની ગુમાવ્યાને આજે 23 દિવસ થયા છે. મારી ધર્મપત્નીનું અકાળે અવસાન થયેલે એને 23 દિવસ થયા. આજે ભાઈની જીતની અને પત્ની ગુમાવવાનો આનંદ અને અફસોસ બંનેનું મિશ્રણ છે, એટલે આપ સમજી શકો છો કે જે ઉંમર કા બેર આ જશ્ન અમારે મનાવવો જોઈએ અમે મનાવી શકીએ નહીં, પણ તો દિલથી અમે ખુશ છીએ, આનંદિત છીએ અને અમે ભાઈને આ માટે વધાઈ આપીએ છીએ. આપ શું કહેવા માંગશો? કેવા કામ કરે હવે? કારણ કે ફરી એકવાર સરકાર બની રહી છે, તેમની કેવા લોકોના કામ કરે આપના ભાઈ છે, આપ શું કહેવા માંગશો? નરેન્દ્રભાઈ એક એવી વ્યક્તિ છે, એવી પ્રતિભા છે જે દેશને મળી છે. એ જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે, ગરીબ પરિવારમાંથી આવી છે, એટલે એમના દિલની અંદર ગરીબો માટેની જે હમદર્દી છે એ હમદર્દી મુજબ ગરીબોનું અગ્રસ્થાન રહેશે અને એમના કામ કરશે. સાથે કિસાનો માટે એમને 2022 સુધીમાં એમની આવક બે ગણી થઈ જશે, એ જે એમને સંકલ્પ કર્યો હતો એમાં પણ એ આગળ વધશે. અને આશા રાખીએ કે દેશની જનતાના આશીર્વાદથી, દેશની જનતાની અપેક્ષાઓ પૂરી કરવામાં એ આનાથી પણ કડકમાં કડક પગલાં લઈને પણ દેશને સુરક્ષિત, સુખી, સમૃદ્ધ, સબકા સાથ સબકા વિકાસના સૂત્રને પરિણામ સ્વરૂપ લાવીને આપે અને આપશે. જે રીતે આપ તેમની સાથે નાનાથી મોટા થયા હશો અને બીજી વખત તે સરકાર બનાવવા જઈ રહ્યા છે, તેવી કોઈ યાદો એમની કે જે એ કહેવા માંગતા હોય કે જ્યારે દેશ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હતા? તે દેશ માટે કરવાની ઈચ્છા ધરાવતા હતા માટે તો 1970માં ગૃહત્યાગ કરીને દેશના લાડલા બન્યા. આ જ એક એમનું પારિતોષિક છે અને એ જ એમનો ઇતિહાસ છે. જી ચોક્કસથી. તો આ હતા પ્રહલાદ મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી.